તાલુકાના માતાનામઢથી સોમનાથ સુધીની 1800 કિલોમીટર ક્ષત્રિય એકતા યાત્રાનું પ્રસ્થાન કરાયું। સમાજમાં સંગઠન શક્તિ વધારવા અને સામાજિક રાજકીય જાગૃતિ માટે આ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના સ્થાપના દિવસે માતાનામઢ ખાતેથી આશાપુરા દર્શન કરી એકતા રથ શરૂ કરવામાં આવ્યું। એકતા રથ પ્રસ્થાનમાં કચ્છ તેમજ કચ્છથી બહારના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા। એકતા રથ યાત્રા મુખ્ય ઉદ્દેશ સમાજમાં જાગૃતિ આવે તેમજ નાના મોટા કુરિવાજો દૂર થાય, સમાજ શક્તિ વધે। આ કાર્યક્રમમાં પ્રારંભે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાબા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। બાદમાં ઉપસ્થિત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મૈપાલસિંહ, પ્રદેશ અધ્યક્ષ જેપી જાડેજા, કચ્છ જિલ્લા અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા તેમજ ભરતસિંહ કાઠી સહિત લોકોએ વક્તવ્ય આપ્યું હતું। આ કાર્યક્રમમાં આગેવાન સાવતસિંહ જાડેજા, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના મહિલા પ્રમુખ ચેતનાબા જાડેજા, લખપત તાલુકા ક્ષત્રિય સમાજ પ્રમુખ ચેતમલજી જાડેજા, લખપત તાલુકાના ગામડાઓમાંથી સમાજ યુવા ટીમ અને કરણી સેનાના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય મહેશભાઈ ઠક્કર, મા ન્યૂઝ લાઈવ, લખપત, કચ્છ, ગુજરાત। ઘરડા મહિપાલસિંહ મકરાણા શ્રી રાજપૂત કરણી સેના રાષ્ટ્રાધ્યક્ષ, આજ શ્રી રાજપૂત કરણી સેના કી એકતા યાત્રા કી શરૂઆત યહાં માતા કે મઢ સે ચાલુ હુઈ હૈ। જો હમારે પ્રદેશ અધ્યક્ષ જેપી જાડેજા, પ્રદેશ પ્રભારી ભરતભાઈ કાઠી, યહાં વીએસ વીરભદ્રસિંહ और इनकी पूरी टीम ने इसका पूरा आयोजन किया है। 16 दिवसीय यात्रा है। आज हम लोग इस यात्रा की शुरुआत में आए हैं। यात्रा के बीच बीच में राष्ट्रीय स्तर के पदाधिकारी आते रहेंगे, जैसे संस्थापक महोदय आएंगे 10 तारीख को सुरेंद्रनगर, और अलग अलग प्रदेश के प्रदेश अध्यक्ष, जैसे आज बंगाल के प्रदेश अध्यक्ष मेरे साथ हैं कृष्णपाल सिंह जी, और हर दिन कोई ना कोई दूसरे प्रदेश से गुजरात में गुजरात की एकता यात्रा को देखने, इनको बाकायदा उस चीज के लिए मोटिवेशन देने और सीखने भी कि गुजरात के लोग किस तरीके से एक होते हैं, एक होकर रहते हैं और किस तरीके की एकता यात्रा का वो परिचय देते हैं। सर, हमारा मीडिया द्वारा लोगों को क्या संदेश देना चाहता हूं? मैं आपके जरिए मैं लोगों को, मेरे गुजरात के सभी राजपूत बंधुओं को, उनके अलावा सभी कास्ट के बंधुओं को बोलना चाह रहा हूं, क्षत्रिय को मजबूत होना चाहिए, क्षत्रिय को एकता में रहना चाहिए। जब जब क्षत्रिय कमजोर हुआ है, ये देश कमजोर हुआ है। देशभक्ति की सबसे बड़ा जज्बा, मैं नहीं कहता कि मैं ये कभी इस चीज का वो नहीं करता, दावा नहीं करता, पर मैं जहां तक जानता हूं हजारों साल से सबसे बड़ा अगर राष्ट्रवादी कोई है तो क्षत्रिय से बड़ा राष्ट्रवादी नहीं, क्योंकि एक एक परिवार की चार चार पीढ़ियां इस देश के लिए जिन लोगों ने शहादत दी है उसको आप क्या मानेंगे। आजकल केवल नारे लगा के और राष्ट्रवादी घोषित होते हैं लोग, बाग कोई भगवा झंडा लेके भगवा रैली निकाल के, और जब कोई पत्थरबाज उन पर पत्थर मारते हैं वो भाग जाते हैं। तो इस तरीके की झूठे या खोखली राष्ट्रवादी था क्षत्रिय नहीं दिखाते। क्षत्रियों की अगर रैली होती है, करणी सेना की रैली होती है, तो कोई भी माई का लाल जो इस राष्ट्र का विरोधी है एक पत्थर मार के दिखा दे, मैं आप बोलोगे वो मैं करने को तैयार हूं। क्षत्रिय वो एक जाति है जो अपने मान सम्मान के साथ साथ इस देश के मान सम्मान को भी साथ लेके मंडे और जीने वाला व्यक्ति। आज ना सौथी मोटा संगठन श्री राजपूत करणी सेना द्वारा आज थी માતાના મઢથી માં આશાપુરાના સાનિધ્યમાં એક એકતા યાત્રા નીકળી રહી છે, તે પૂરા ગુજરાતની અંદર તારીખ 1 થી તારીખ 16 મે સુધી આખા ગુજરાતમાં માં કરણીની, માં આશાપુરાની, માં મોઢલની જ્યોત સાથે ફરશે। અને આ આખો આયોજન છે એના મુખ્ય દાતા એવા ક્ષત્રિય સમાજના અગ્રણી ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા ના સહયોગથી આ યાત્રા નીકળી રહી છે। અને આ યાત્રાનો હેતુ ક્ષત્રિય સમાજ સંગઠિત થાય, ક્ષત્રિય સમાજમાં કુરિવાજો નાબૂદ થાય, ક્ષત્રિય સમાજમાં વ્યસનમુક્ત થાય એવો આ યાત્રાનો હેતુ છે। અને સર્વ સમાજ માટે ક્ષત્રિય સમાજે શું કર્યું છે ભારતના નિર્માણ માટે એવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આનો સંદેશો આપવામાં આવશે। બસ આજ તો પહેલાં તો આજ 1મી મે એટલે કે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ હોય ત્યારે સમગ્ર ગુજરાતભરના વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને ગુજરાત દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। કાલે આજે ખાસ આજે ક્ષત્રિય સમાજ માટે અમારે ગૌરવનો દિવસ, કારણ કે ઇતિહાસમાં ક્યારેય પણ ન યોજાયું હોય એવી એક ભવ્યથી ભવ્ય એકતા યાત્રા અમારી શ્રી કરણી સેના દ્વારા આયોજન કરવામાં આવેલ, જેનું આજે કચ્છ ખાતે માતાના મઢ મહાસાપુરાના દર્શન કરી માતાજી પાસે શીશ ઝુકાવી અને આ યાત્રાનો શુભારંભ આદરણીય કચ્છ જિલ્લા રાજ્ય શક્તિ સભાના અધ્યક્ષ
સમાજરત્ન અને ધારાસભ્યશ્રી અને આ યાત્રાના મુખ્યદાતા વિરેન્દ્રસિંહજીના હસ્તે કરવામાં આવ્યો. આ વિશિષ્ટ ઉપસ્થિતિમાં અખિલ ભારતના અગ્રણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મહિપાલસિંહજી મકરાણા સાહેબ અને આખી યાત્રા જેઓના નેજા હેઠળ નીકળવાની છે એવા આદરણીય પ્રદેશના અધ્યક્ષ જેપી જાડેજા સાહેબ અને સમગ્ર ભારતભરમાંથી અન્ય ઘણા રાજ્યોના પણ પ્રદેશ અધ્યક્ષો અગ્રણી સેનાના અને અમારી જિલ્લાની અગ્રણી સેનાની ટીમ અને સમગ્ર કચ્છભરમાંથી અને ગુજરાતભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના સૌ વડીલો અને યુવાનો ઉપસ્થિત રહી અને આ એક એકતા યાત્રાની આજથી શરૂઆત થવા દેરી છે. આ એકતા યાત્રા ક્ષત્રિય સમાજમાં વધુથી વધુ એકતા આવે અને સમાજ સંગઠિત ખૂબ બન્યો છે અને હજી વધુ ક્ષત્રિય સમાજ મજબૂત થશે, ક્ષત્રિય સમાજ સંગઠિત થશે, ક્ષત્રિય સમાજ આગેવાની તરીકે હશે ત્યારે ક્ષત્રિય સમાજ દરેક સમાજોનું રક્ષણ કરી શકશે. કારણ કે ક્ષત્રિય સમાજ છત્ર ધર્મ અનુસાર દરેક સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે અને અગ્રણી સેનાનો આજે જ્યારે કાર્યક્રમ હોય તો આપ સૌ સમગ્ર ભારતભરમાં જોતા હશો. માત્ર ક્ષત્રિય સમાજની પણ અન્ય સમાજને પણ જ્યારે પણ કોઈ અન્યાય થયો હોય તકલીફ પડી હોય તેના માટે અગ્રણી સેના કે અમારો આખો રાજપૂત ક્ષત્રિય સમાજ લડતો આવ્યો છે. તો એમ આ એકતા યાત્રાનું અહીંથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે માતારમઢ ખાતે શરૂઆત થઈ છે અને 1700-1800 કિલોમીટરના પ્રવાસ બાદ સોમનાથ ખાતે મહાદેવના ચરણોમાં વંદન કરી અને આ યાત્રા પરિપૂર્ણ થશે. આ સૌથી મોટા સંગઠન છે રાજપૂત અગ્રણી સેના દ્વારા. આજથી માતાના મઢથી મા આશાપુરાના સાનિધ્યમાં એક એકતા યાત્રા નીકળી રહી છે. તે પૂરા ગુજરાતની અંદર તારીખ 1 થી તારીખ 16 મે સુધી આખા ગુજરાતમાં મા ધોરણીની મા આશાપુરાની મા પુત્રની યોગ સાથે ફરશે અને આ આખું આયોજન છે એના મુખ્ય દાતા એવા ક્ષત્રિય સમાજના અગ્રણી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના સહયોગથી આ યાત્રા નીકળી રહી છે અને આ યાત્રાનો હેતુ ક્ષત્રિય સમાજ સંગઠિત થાય, ક્ષત્રિય સમાજમાં કુરિવાજો નાબૂદ થાય, ક્ષત્રિય સમાજમાં વ્યસનમુક્ત થાય એવો આ યાત્રાનો હેતુ છે અને સર્વ સમાજ માટે ક્ષત્રિય સમાજે શું કર્યું છે ભારતના નિર્માણ માટે એવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આનો સંદેશો આપવામાં આવશે. જેમોપાઈ ઇલેક્ટ્રિક સ્કૂટર ફીલ ધ ફ્યુચર. પેટ્રોલના વધતા ભાવની ચિંતા છોડો, જેમોપાઈ ઇલેક્ટ્રિક સ્કૂટર અપનાવો. આપની જરૂરિયાત મુજબ અલગ અલગ 3 મોડલ ઉપલબ્ધ. ઓછું વજન અને માલવહન માટે પ્રસ્તુત છે મીસો. 120 કિલો લોડિંગ કેપેસિટી, માત્ર 2 કલાકમાં જ 90% સુધીની ચાર્જિંગ કેપેસિટી. અન્ય એક આકર્ષક મોડલ રાઇડર, ગૃહિણી અને વિદ્યાર્થીઓ માટે ઉત્તમ. આધુનિકતા સભર ઇલેક્ટ્રિક સ્કૂટરની શ્રેણીમાં સૌથી આગળ TDR 360Z. સ્ટ્રીટ લાઇટ ફૂલ ચાર્જમાં 200 કિલોમીટર એવરેજ પ્રતિ કલાક 65 કિલોમીટરની ઝડપથી દોડી શકે છે. તેમજ અનેક એડવાન્સ ફીચર્સ સાથે સૌની પહેલી પસંદગી ધરાવતું મોપેડ એટલે સ્ટ્રીટ લાઇટ. તો નોંધી લેશો અમારું સરનામું, નીલકંઠ વિજય ટ્રેડિંગ કંપની, ભગવતી હોટેલ પાસે, મીરછાપુર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 7433998789825858833.